કેટલા વખત આમ આપણે ગુણાકાર વિશે ઘણી બધી સમજૂતી મેળવી લીધી છે. આપણે ગયા લેક્ચરમાં જોયું કે એક અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે એવી રીતે ગુણાકાર કરવો, અને પછી આપણે જોયું કે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા સાથેનો ગુણાકાર, પણ કેવો ગુણાકાર, વધી વગરનો. હવે આજે આપણે શું શીખવાનું છે કે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર, પણ કેવો ગુણાકાર, જેમાં વધી આવતી હોય એવો ગુણાકાર આજે આપણે શીખવાનો છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. પેજ નંબર 152 માં તમે બધા જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે 25 × 3, એટલે કે 25 કોઈ બે અંકની સંખ્યા છે એનો 3 એટલે કે એ એક અંક છે 3 એના વડે 25 નો ગુણાકાર કરવાનો છે. તો 25 ને આપણે એકમ અને દશકના રૂપમાં લખી નાખ્યું છે કે 5 છે તે એકમના સ્થાન ઉપર છે અને 2 છે તે દશકના સ્થાન ઉપર છે. હવે એનો આપણે 3 સાથે ગુણાકાર કરવાનો છે. તો 3 ને અહીંયા એકમના સ્થાન ઉપર લખ્યા છે, તો પહેલા એકમના અંકનો આ એક અંક સાથે ગુણાકાર કરશું, પછી દશકના અંકનો આ અંક સાથે ગુણાકાર કરવાનો છે. તો એકમના સ્થાન ઉપર 5 છે, તો 5 × 3 એટલે કેટલા આવે 15. તો આપણે અહીંયા આવી રીતે 15 લખવાના નથી, પણ શું કરવાનું છે આપણે, તો કે 15 માં જે પાછળો છે એકમનો તે અહીંયા લખવાનો છે. 5 × 15 આપણને જવાબ મળે છે ને, કેટલો મળે છે 15. હવે આમાં 15 માં આ 5 છે તે એકમનો અંક ગણાશે અને 1 છે તે દશકનો અંક ગણાશે. તો 5 છે તે અહીંયા એકમના સ્થાન ઉપર લખેલું છે અને આ દશકના સ્થાન ઉપર જે 1 છે તે આપણે અહીંયા નહીં લખીએ, પરંતુ આમાં જે રકમમાં દશકના સ્થાન ઉપર 2 આપેલા છે જેનો આપણે 3 સાથે હજી ગુણાકાર કરવાનો બાકી છે તે સંખ્યા ઉપર આપણે આ 15 જવાબ આપેલો આવેલો છે એના દશકનો એટલે કે 1 આ 2 ઉપર 1 વધી ચડાવવાની છે. શું કહેવાય આને, વધી બરાબર. 5 × 3 = 15 માં 5 નો ને વધી આવી 1 એવી રીતે બોલવાનું છે. સમજાઈ ગયું બધાને. હવે 2 નો 3 સાથેનો ગુણાકાર 2 × 3 એટલે કેટલા આવે 6, પરંતુ આ 1 નું શું કરવાનું, તો કે આ 1 છે એને 2 × 3 નો જવાબ 6 આવ્યો છે એમાં આ 1 ઉમેરવાના, એટલે 6 + 1 = 7 થઈ જાય. એવી રીતે 25 × 3 એનો જવાબ આપણને મળે છે 75. એટલો જવાબ મળ્યો 75. સમજાયું બધાને કેવી રીતે? તો હજી હું તમને બે ઉદાહરણ સમજાવી દઉં. અહીંયા મેં એવું ઉદાહરણ લીધું છે 33 × 4 એટલે કે આ એકમનો ને આ દશકનો બરાબર. તો 3 × 4 સાથેનો ગુણાકાર 3 × 4 5 × 12 બારનો પગલો અને બધી 1 અહીંયા ચડાવવાની, પછી પાછા આ 3 × 4 સાથેનો ગુણાકાર એટલે 3 × 12 અને 12 માં આ 1 બધી ચડાવવાની છે એટલે 12 + 1 = 13. આનો જવાબ આવે છે 132. પછી છે 52 × 5, પેલા 2 નો 5 સાથે ગુણાકાર આવશે, 2 × 5 એટલે 10, 10 × 0 મૂકી દેવાનું 0 અને બધી 1 અહીંયા ચડાવવાની, પછી 5 × 5 = 25, 25 × 1 = 26. સમજાણું. હવે તમને પેજ નંબર 152 ઉપર પ્રશ્ન નંબર 22 છે, ગુણાકાર કરો. આ બધા ગુણાકાર વધી વાળા છે, એ ગુણાકાર આપણે અત્યારે કરશું. તો એમાં પહેલો છે 35 × 3 એટલે 5 × 3 એટલે 5 × 3 = 15 નો 5 વધી ચડી 1, 3 × 3 = 9 9 જવાબ આવે એમાં આ વધી ઉમેરવાની એટલે કે પ્લસ કરવાની, 9 ને 1 = 10 105 જવાબ આવે છે. પછી નંબર 2 47 × 4 એટલે 6 × 4 6 = 24 નો 4 વધી આવે 2, પછી ચોકે 16 માં 2 ઉમેરવાના એટલે કેટલા આવશે 18. હવે નંબર
લખી લેશું અને 35 માં આગળ જે 3 આવે છે તે અહીંયા દશકના સ્થાન ઉપર 5 આપેલા છે તેની ઉપર વધી આવશે હવે આ દશકના સ્થાને 5 આપેલા છે એ 5 નો આપણે આ 5 સાથે ગુણાકાર કરશું એટલે બચ્યું બચ્યું 25 અને આ 3 જે વધી ચડી છે એ આપણે આના જવાબ આવે છે જે 25 એમાં 3 પ્લસ કરશું એટલે 25 વત્તા 3 એટલે 28 જવાબ આવશે 285 હવે 38 ગુણ્યા 6 એટલે 8 ગુણ્યા 6 એટલે 48 વધી આવે 4 3 6 18 18 4 કેડીએ તો કેટલા આવશે 22 એટલે જવાબ આવશે આપણે 228 હવે ત્યારબાદ 55 ગુણ્યા 4 5 6 20 20 ની 0 વધી આવી 2 5 6 20 20 ની માં 2 પ્લસ કરવાના એટલે 22 તો જવાબ આપણને મળે છે 220 હવે 27 ગુણ્યા 3 એટલે 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21 પછી 2 તેરી 6 6 માં 2 ઉમેરી દેશું એટલે આવશે જવાબ 8 કુલ જવાબ આવે છે 81 પછી 36 ગુણ્યા 4 એટલે 6 6 24 નો ચોગડો વધી આવી 2 3 4 12 12 માં 2 પ્લસ કરો એટલે આવે 14 જવાબ આવે 144 તો એના પછી નંબર 8 47 ગુણ્યા 5 પેલા 7 નો વારો આવે એટલે 7 5 35 35 નો પાછળ વધી આવી 3 એક ક્યાં મૂકવાની તો કે 4 ની ઉપર 3 વધી આવે હવે 4 નો 5 સાથે ગુણાકાર એટલે 4 5 20 અને 4 ની ઉપર વધી 3 છે એ વધી આપણે જવાબ 20 આવે છે એમાં ઉમેરી દેશું એટલે 20 ને 3 23 જવાબ આવે 235 હવે 68 ગુણ્યા 6 8 6 48 48 નો 8 વધી આવી 4 6 6 36 36 માં 4 ઉમેરવાના એટલે આવે 40 જવાબ મળે છે 408 હવે નંબર 10 73 ગુણ્યા 7 એટલે 3 7 21 21 નો 1 વધી આવે 2 37 37 49 49 માં 2 ઉમેરવાના એટલે 51 જવાબ મળે 511 હવે નંબર 11 છે 77 ગુણ્યા 7 સત્યુ સત્યુ 49 વધી ચડી વધી આવી 4 સત્યુ સત્યુ 49 એમાં 4 ઉમેરશું 49 માં 4 ઉમેરશું એટલે આવશે 53 તો જવાબ મળે છે 539 હવે નંબર 12 84 ગુણ્યા 8 પેલા એકમનો વારો પછી દશકનો વારો એકમના સ્થાને 4 છે 4 ગુણ્યા 8 એટલે 4 32 32 માં એકમનો બગડો એ અહીંયા મૂકી દીધો હવે દશકના અંક ઉપર 3 આવ્યો છે એ 3 આપણે આ એકમનો જે દશકનો અંક 8 આપેલો છે એની ઉપર વધી આવશે 3 હવે 88 64 64 માં આ વધી ઉમેરશે એટલે 64 વત્તા 3 બરાબર 67 એટલે જવાબ આવે 672 હવે નંબર 13 86 ગુણ્યા 7 એટલે 6 ગુણ્યા 7 એટલે 6 7 42 42 નો બગડો ને વધી આવી 4 હવે 8 7 56 56 માં 4 ઉમેરીએ તો 60 તો જવાબ શું મળ્યો આપણને 602 હવે નંબર 14 છે 94 ગુણ્યા 8 એટલે 4 8 32 32 નો બગડો ને વધી આવી 3 પછી 9 8
સાચો 28 28 નો 8 ને વધી આવી 2 પછી 3 4 12 12 માં આ 2 વધી આવી છે તે ઉમેરશું એટલે 12 ને 2 થશે 14 એટલે જવાબ આવશે 148 પછી છે 45 ગુણ્યા 5 એટલે બચ્ચો બચ્ચો 25 5 4 20 20 ને 2 22 જવાબ શું આવ્યો 225 હવે નંબર 18 56 ગુણ્યા 6 પહેલા આ એકમનાંક 6 છે એનો 6 સાથે ગુણાકાર કરશું તો 36 36 નો 6 મૂકશું અહીંયા અને જે 3 છે તે બધી મૂકશું અહીંયા પછી 5 6 30 30 માં 3 મૂકશું એટલે આવશે 33 પછી 65 ગુણ્યા 5 બચ્ચું બચ્ચું 25 વધી આવી 2 પછી 6 નો 5 સાથે ગુણાકાર 6 5 30 30 માં આ 2 વધી છે તે ઉમેરશું એટલે આવશે 32 તો જવાબ શું આવ્યો 325 પછી છે 54 ગુણ્યા 7 એટલે 4 7 28 વધી આવી 2 5 7 35 35 માં આ 2 વધી ઉમેરી દેશું એટલે 35 ને 2 37 તો જવાબ આવ્યો 378 હવે કુલ 28 કુલ 35 દાખલા તમને આપેલા છે એમાંથી મેં તમને 20 દાખલા કરાવી દીધા છે અને બાકીના 15 દાખલા તમારી જાતે તમારે કરવાના છે તો આ ગુણાકાર બધી વાળા ગુણાકાર કહેવાય છે તો બધા